Jai Swaminarayan, Sri Swaminarayan Guru Rajkot Sanstan, Ayojit SGIS Online Education Hub, Hardik Swagat Chhe, Vidyarthi Mitro, Rodai Mi Ashok Bhatun, Pratham Satra, Sanskrit Dhoran Chha, Tron Ma, Aapko, Hardik Swagat Karu Chhu, Vidyarthi Mitro, Aje Dhoran Chha Ni Andar, Pratran Tron, Lekhanam No Abhyas Kare Chhu, Pratran Tron, લેખન વિદ્યાર્થી મિત્રો વિશ્વની અને ભારતની જૂનામાં જૂની કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે ભારતની મોટા ભાગની ભાષાઓનો જન્મ સંસ્કૃત ભાષા પરથી થયેલો છે ધીમે ધીમે સંસ્કૃત ભાષા પરથી દરેક ભારતીય ભાષાઓ ઉતરી આવેલી છે વિદ્યાર્થી મિત્રો ભાષાના બે પ્રકારો છે એક છે લખાણની ભાષા અને એક છે બોલચાલની ભાષા વિદ્યાર્થી મિત્રો આપણે જે ભાષા બોલીએ છીએ એ ધ્વનિ સ્વરૂપે અવાજ સ્વરૂપે હોય છે જ્યારે આપણે કોઈ શબ્દ લખીએ ત્યારે તે લેખનમના સ્વરૂપમાં હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃત ભાષાના લેખનના જે શબ્દો છે તેનો અભ્યાસ કરવાનો છે કે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે હવે લિપિ એટલે લખાણની ભાષા એનો સિમ્બોલ બરાબર આ જે દેખાય છે તે એક ધ્વનિ આપણે ઘ બોલીએ તો ઘનો શું થશે એ સિમ્બોલ છે એનું ચિહ્ન છે એટલે કે તેને લેખનમની અંદર એ લિપિ તરીકે ઓળખવામાં આવે છે લિપિ અથવા તો એનું સિમ્બોલ ભાષાનો સિમ્બોલ સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે દેવનાગરી લિપિ એટલે કે ગુજરાતી હિન્દી વગેરે ભાષાઓ બધી ભાષાઓ દેવનાગરી લિપિમાં લખાય છે જ્યારે આપણે બોલીએ છીએ ઘ ત્યારે એ અવાજ સ્વરૂપે હોય છે પરંતુ જ્યારે તેને કોઈ પુસ્તકની અંદર કોઈ પાટીની અંદર આપણે લખીએ છીએ ત્યારે તેને સિમ્બોલ સ્વરૂપે લખીએ છીએ એટલે કે તેનું ચિહ્ન છે અને એનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ ઘ તો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભાષા છે તે દેવનાગરી લિપિમાં લખાય છે આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિમાં જ લખાય છે એટલે કે અમુક શબ્દોને બાદ કરતાં બધા જ શબ્દો છે તે સમાન જોવા મળે છે કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે તે સમજીએ હવે અહીં વિદ્યાર્થી મિત્રો ઘ આપેલો છે ઘરનો ઘ તો સંસ્કૃતની અંદર જે આ એરો આપેલા છે તે રીતે સર્વપ્રથમ પહેલાં શિરોરેખા બનાવી લેવાની ત્યાર પછી એરો આપેલા છે એ રીતે વળાંક આપી દેવાના અને આખા ઘની રચના કરવાની ભાષાકીય રીતે તેને સિમ્બોલ અથવા તો લિપિનો ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે જે એટલે અહીં પ્રથમ છે તે ઘ આ રીતે પ્રથમ પહેલાં સીધી લીટી બનાવી લેવાની આમ અને ધ્વનિ રચના કરવાની બરાબર એટલે ઘ બનશે ત્યાર પછી બીજું છે ધ ધ શબ્દ છે એનું ચિહ્ન આ છે બનાવવાનું સીધી લીટી કરી લેવાની પહેલાં શિરોરેખા અને ઘની રચના કરવાની જે રીતે આપણે હિન્દી ભાષાની અંદર જે ચિહ્નો કે સિમ્બોલ લિપિઓ લખીએ છીએ તે રીતે જ અહીં લખવામાં આવે છે આ છે છ છત્રીનો છ ગુજરાતીમાં અને આ છને રચવા માટે પહેલાં કે ઉપર શિરોરેખા ત્યાર પછી રાઉન્ડ અને ત્યાર પછી આ રીતે છ લખવામાં આવે છે ત્યાર પછી આવે છે લ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી આ પાઠ્યપુસ્તકની જગ્યા છે ત્યાં આ સિમ્બોલને જોઈને નીચે લખવાના થાય છે પછી આવે છે ચ ચને લખવા માટે પ્રથમ શિરોરેખા પછી એક નીચે શિરોરેખા નીચે આડો લીટો અને આ વળાંક આપી અને આમ સીધી રેખા નીચે કરવાની એટલે સિમ્બોલ આવે છે પછી આવે છે જ અહીં છે જ આ શબ્દ છે ન્ય બરાબર જે ક વર્ગનો જે ધ્વનિ છે ક ખ ગ ઘ અને ન્ય અને આને ન્ય તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જ્ઞ જ્ઞને ઓળખવામાં આવે છે આગળ છે ટ પછી ઠ ઢ દ પ ષ ફ હણ વિદ્યાર્થી મિત્રો આ રીતે જે સિમ્બોલિક શબ્દો છે તે શબ્દો છે અને તે વર્ણો છે વ
ব ক স র স স খ ই থ ম ভ ড ঞ জ হ આ તમામ શબ્દો તમામ વર્ણો છે તેને સંસ્કૃતની અંદર ત થ ગ ત્ર અ આ ઈ ઈ ઉ ઉ એ એ અહીં આપેલો છે તે અ આ હસ્વ ઈ દીર્ઘ ઈ ઉ હસ્વ રુ વિદ્યાર્થી મિત્રો આ રીતે એ વર્ણો છે તે તમામ વર્ણો આપેલા છે હવે સંસ્કૃત ભાષા છે તે દેવનાગરી લિપિમાં લખાય છે એટલે તેની ઉપર શિરોરેખા કરવી ફરજિયાત છે અને સંસ્કૃત ભાષા છે એ દેવનાગરી લિપિમાં લખાયેલી છે અને ભારતનું મોટા ભાગનું જે સાહિત્ય છે સંસ્કૃત સાહિત્ય તે પણ દેવનાગરી લિપિમાં જ લખાયેલું છે વિદ્યાર્થી મિત્રો આ તમામ જે વર્ણ છે તેને સંસ્કૃતની અંદર બે વિભાગોની અંદર વિભક્ત કરવામાં આવેલા છે સ્વર અને વ્યંજન બરાબર સંસ્કૃતમાં 13 સ્વર અને 33 વ્યંજન છે અને બે સ્પેશિયલ કેરેક્ટર આપેલા છે એટલે સ્પેશિયલ વર્ણ તો અ આ ઈ હસ્વ ઈ ઉ હસ્વ ઉ એ એ ઉ રુ રુ વગેરે જે છે તે 13 સ્વરો છે પછી વ્યંજનો ક ખ ગ ઘ વગેરે 33 વ્યંજનો છે 13 સ્વર અને 33 વ્યંજનો અને સ્પેશિયલ બે વર્ણ જેની અંદર પેલું આવે છે અમ જ્યારે કોઈ વર્ણ હોય એની માથે મીંડું કરવામાં આવે તો શું થશે તમ એટલે કે વિસર્ગ તને માથે વિસર્ગ અને અનુસ્વાર તને માથે અનુસ્વાર કરવામાં આવે તેને અનુસ્વાર તરીકે ઓળખવામાં આવે છે તમ ત્યાર પછી બે લીટા કરવામાં આવે બે મીંડા કરવામાં આવે તો એને વિસર્ગ કહેવામાં આવે છે નહ એ રીતે ઉચ્ચારણ કરવામાં આવે છે આ જે અનુસ્વાર અને વિસર્ગ છે તેનો ઉચ્ચારણ છે તે સ્વર વિના થઈ શકતો નથી તેથી તેને સ્વરાશ્રિત તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગની સંસ્કૃતનું જે લખાણ છે એ લખાણને એ લખાણ હિન્દીની જેમ જ કરવામાં આવે છે તમામ શબ્દો તમામ વર્ણોનો ઉપયોગ કરી અને આપણે શબ્દ રચના થાય છે શબ્દને સંસ્કૃતમાં પદ તરીકે પણ ઓળખવામાં આવે છે એમાં જો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જે ચિત્રપદાનીના શબ્દોનો અભ્યાસ કરેલો એ શબ્દો અહીં લખેલા છે અને તે દેવનાગરી લિપિની અંદર લખેલા છે નકુલહ એટલે મોડ્યું વિદ્યાર્થી મિત્રો આગળના પીરિયડની અંદર પણ આપણે આ શબ્દોનો અભ્યાસ કરેલો છે હવે આ શબ્દો તમારે ફરીથી અહીંયા અનુલેખન કરવાનું છે અનુલેખન એટલે શું કે જોઈ જોઈને આપેલા શબ્દો જે છે તેવી જ રીતે લખવાના તો અહીં આપણે જે નકુલ શબ્દ છે એ લખવાનો છે તો એ નકુલ એનો શબ્દ અહીં લખી લેવાનો છે ત્યાર પછી વૃષભ એટલે બળદ બળદનો જે સંસ્કૃત છે તે વૃષભ થાય છે તે અહીં લખી લેવાનું અનુલેખન કરવાનું અને સ્થાલિકા એટલે સ્થાળી વસ્ત્રમ એટલે વસ્ત્ર ઔષધમ એટલે દવા સંચિકા એટલે ફાઇલ પિંજ એટલે પિંજ શૃંગાલ હોય એટલે સાડી પણ શૃંગાલ હોય એટલે શિયાળ સોરી વાનર હોય એટલે વાંદરો સંખ્યા એટલે સંખ્યા અને સશક હોય એટલે સશક વિદ્યાર્થી મિત્રો અહીં સ્વર અને વર્ણ સ્વર અને વ્યંજન બંનેનો ઉપયોગ કરીને શબ્દ રચના કરેલી છે ન વત્તા અ બરાબર ન ક વત્તા ઉ બરાબર ઉ
લો વતા અંતે આપેલા છે વિસર્ગ બરોબર એ રીતે વિસર્ગ આપેલા છે તે સમજીને લખવાનું પછી વ વતા રુ સ વતા અ ભ વતા વિસર્ગ એટલે વૃ સ ભ આ રીતે તમામ શબ્દો છે લખેલા છે સ્વાધ્યાયની અંદર અને એ અનુલેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો પ્રશ્ન નંબર બે સર્વે ભવંતુ સુખીનઃ બધા સુખી થાઓ સર્વે ભદ્રાણી પશ્યંતુ બધા જ કલ્યાણ જુઓ શારદાએ નમઃ એટલે કે સરસ્વતીને નમસ્કાર હો વીણા પુસ્તક ધારીણી એટલે વીણા અને પુસ્તક ધારણ કરનારી પ્રસન્ના ભવ સર્વદા એટલે હંમેશા પ્રસન્ન રહેજે એકમ વનમ અસ્થિ એક જંગલ છે સશક ભીતઃ ભવતિ સસલું ડરી જાય છે શૃંગાલઃ અનુધાવતિ એટલે શિયાળ પાછળ દોડે છે સશક વૃક્ષ સમીપમ આગચ્છતિ સસલું છે એ વૃક્ષની પાસે આવે છે સશક પલાયનમ કરોતિ સસલું ભાગી જાય છે વિદ્યાર્થી મિત્રો આ જે સ્વાધ્યાયના જે શબ્દો છે વાક્યો છે શ્લોક પંક્તિઓ છે એ તમામ શ્લોક પંક્તિઓ લેસનની અંદર અનુલેખન તરીકે કરવાની છે અને તમામ જે વર્ણ છે તે હિન્દીની જેમ જ લખાય છે એટલે હિન્દીની જેમ આ જોઈ જોઈને શબ્દ અહીં લખવાના અનુલેખન કરવાનું આપેલા શબ્દો છે એ ફરીથી અહીંયા આપેલી જગ્યામાં લખવાની એટલે વિદ્યાર્થી મિત્રો જે તમે રફબુક હોય તો એ રફબુકમાં પણ તમે તમારું લેસન કરી શકો છો તમને અનુકૂળ આવે તે બુક બનાવી શકો છો અને તમારે લખવાનું છે અનુલેખન બરાબર અનુકૂળતા મુજબ રફબુકમાં લખશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ 3 લેખનમ છે તેની અંદર તમામ જે વર્ણ છે સ્વરો અને વ્યંજનો એ જોયા અ આ ઈ હસ્વ ઈ ઉ એ અને રૂ એ તમામ છે તે સ્વરો છે બાકી બીજા બધા આવેલા છે તે વ્યંજનો આપેલા છે તે કઈ રીતે લખાય છે તે આપણે જોયું એટલે ઘરે અભ્યાસ કરવાનો છે અને શબ્દની અંદર કે શુદ્ધતા જળવાય એટલે કે ચોકસાઈ જળવાય તે રીતે શબ્દોને લખવાના છે એટલે શુદ્ધ અક્ષરે લખવું શબ્દ ચોખ્ખા કરવા અને ભાષાની અંદર છે તે સારા અક્ષર થાય તો જ સારું લાગે એટલે સારા અક્ષરે અનુલેખન કરજો અને લેસન કરજો જય સ્વામિનારાયણ